નમસ્કાર દોસ્તો હું પ્રોફેસર સતીષ પ્રકાશ એ શુક્લ ફરીથી આપ લોકોનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું અધ્યતા અને અધ્યયન પ્રક્રિયા લર્નર એન્ડ લર્નિંગ પ્રોસેસ પર આધારિત વીસ એમસીક્યુ ધરાવતો મનોવિજ્ઞાનનો આ નવમો વિડીયો આપની સામે મૂકી રહ્યો છું આજે પ્રશ્ન નંબર એકસો એકસઠથી પ્રશ્ન નંબર એકસો એંશી સુધીના પ્રશ્નો અને તેના ઉત્તરો અંગેની ચર્ચા કરવામાં આવી છે જોઈએ આજના પ્રશ્નો પ્રશ્ન એક જે પ્રતિચારને પાછાથી સંતોષકારક પુષ્ટિ મળે તે પ્રતિચાર અધ્યયન બને છે તે ખાલી જગ્યા છે એટલે આખી આ પ્રક્રિયા છે એ શું છે પ્રતિચારને પાછાથી સંતોષકારક પુષ્ટિ મળે છે પુનરાવર્તનનો નિયમ નંબર બે અસરનો નિયમ નંબર ત્રણ તત્પરતાનો નિયમ નંબર ચાર સાપેક્ષતાનો નિયમ થોંડા એકનો જે પ્રયત્નને ભૂલનો સિદ્ધાંત છે એમાં ત્રણ નિયમોની વાત કરેલી છે અને પ્રયત્નોના કારણે જો સંતોષકારક પુષ્ટિ મળે તો અધ્યયન સારું બને છે એટલે પુષ્ટિની અસર જોવા મળે છે એટલે અસરનો નિયમ કહેવાય એને વિકલ્પ બે સાચો પ્રશ્ન એકસો બાસઠ સ્પ્રેન્જરે આપેલ માનવનું વર્ગીકરણ માનવના ખાલી જગ્યા પર આધારિત છે સ્પ્રેન્જર એમણે માનવનું વર્ગીકરણ આપેલું શાના આધારે જોઈએ માનવનો અભ્યાસ કર્યો નંબર એક રસ રુચિ નંબર બે શારીરિક બાંધો નંબર ત્રણ વર્તન નંબર ચાર વલણ તો દોસ્તો સ્પ્રેન્જરે માનવનું વર્ગીકરણ માનવના રસ રુચિના આધારે કરેલું વિકલ્પ એક સાચો પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ આજનો ત્રીજો મનોવિજ્ઞાનની વર્તનવાદી વિચારધારા મુજબ શિક્ષક ખાલી જગ્યા છે વર્તનવાદી વિચારધારા મુજબ જોઈએ જ્ઞાનનો ભંડાર નંબર બે વખંડનો નેતા નંબર ત્રણ બાળકોની અધ્યયન પ્રવૃત્તિઓનો નિરીક્ષક અને નંબર ચાર અધ્યયન માટેની યોગ્ય પરિસ્થિતિનો નિર્માતા આપણે જાણીએ છીએ કે અધ્યયનમાં વર્તનનું પરિવર્તન કરવામાં આવે છે અને વર્તનવાદી વિચારધારા વર્તન ઘડવાની વાતો કરે છે એટલે શિક્ષકે વર્ગખંડમાં અધ્યયન માટેની યોગ્ય પરિસ્થિતિના નિર્માતા તરીકેની ભૂમિકા રજૂ કરવી જોઈએ એટલે વિકલ્પ ચાર સાચો પ્રશ્ન એકસો ચોસઠ સામાજિક અધ્યયન સિદ્ધાંત ખાલી જગ્યાએ આપ્યો હતો નંબર એક કે નંબર બે સ્પીયરમેનએ નંબર ત્રણ આલ્બર્ટ આન ભાન્દુરાએ નંબર ચાર વોટસને તો સામાજિક અધ્યયન સિદ્ધાંત આલ્બર્ટ ભાંદુરાએ આપ્યો હતો વિકલ્પ ત્રણ સાચો થોન્ડાઈક પ્રયત્નને ભૂલ સ્પીયરમેન બુદ્ધિના બે ઘટકો ચંદ્રલેણને સ્પેસિફિકની વાત કરી હતી વોટસન વર્તનવાદી મનોવૈજ્ઞાનિક હતા પ્રશ્ન એકસો પાંસઠ પુનરાવર્તન એક્સરસાઇઝનો નિયમ અભ્યાસનો નિયમ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા વધારવામાં સક્ષમ બનાવે છે થોડા એક આપેલો આ નિયમ છે ઉદ્યમશીલતા વધારવામાં પુનરાવર્તનનો નિયમ કે એક્સરસાઇઝનો નિયમ મદદરૂપ થાય છે કે બુદ્ધિ વધારવામાં કે અંતશૂઝ વધારવામાં કે સમસ્યા ઉકેલ ક્ષમતા વધારવામાં તો આનો સાચો જવાબ છે વિકલ્પ ચાર સમસ્યાઓ કે ક્ષમતા વધારવામાં પુનરાવર્તનનો નિયમ એક્સરસાઇઝનો નિયમ કે અભ્યાસનો નિયમ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે વિકલ્પ ચાર સાચો પ્રશ્ન એકસો છાસઠ નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને તેમના શિક્ષકના ધ્યાનની જરૂર છે વિકલ્પો જોઈએ અંતર્મુખી ધીમી ગતિના અધ્યતા પ્રતિભાશાળી ઉપરના તમામ અંતર્મુખી ધીમી ગતિના દેતા અને પ્રતિભિભાશાળી આ તમામે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ વિશિષ્ટ પ્રકારના વિદ્યાર્થીઓ છે એટલે એમનું ધ્યાન ખાસ રાખવું પડે શિક્ષકે એટલે ઉપરના તમામ વિદ્યાર્થીઓનું શિક્ષકના શિક્ષકે ધ્યાન રાખવું જરૂરી છે આવા વિદ્યાર્થીઓને શિક્ષણના ધ્યાનની જરૂર છે એટલે વિકલ્પ ચાર સાચો પ્રશ્ન એકસો સડસઠ નીચેનામાંથી નકારાત્મક સુદ્રઢકની પરિસ્થિતિ કઈ છે નંબર એક સજા આપવી નંબર બે પ્રતિચારના બદલામાં અપાતું પ્રતિફળ રિવોર્ડ અટકાવવું નંબર ચાર પીડાદાયક ઉદ્દીપક દૂર કરવું નંબર ચાર અતિશય પ્રતિફળ આપવું આપણે આગળ જોઈ ગયા કે રિવોર્ડ આપવાથી અધ્યયન થાય છે અહીંયા જો રિવોર્ડ આપવાનું બંધ કરવામાં આવે તો અધ્યયન અટકે છે એટલે પ્રતિચાલના બદલામાં અપાતું પ્રતિફળ અટકાવવું એ નકારાત્મક સુદ્રઢકની પરિસ્થિતિ થઈ કહેવાય વિકલ્પ બે સાચો પ્રશ્ન એકસો અડસઠ સર્વપ્રથમ વર્તનવાદ શબ્દ આપનાર ખાલી જગ્યા હતા નંબર એક ડેવિડ આશુબેલ નંબર બે જેવી વોટસેન નંબર ત્રણ થોન્ડાઈક નંબર ચાર પીએફ સ્કીનર તો દોસ્તો ડેવિડ આશુબેલ અર્થપૂર્ણ અધ્યયન સિદ્ધાંત આપનાર હતા અને એડવાન્સ ઓર્ગેનાઇઝર એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલ ઓફ ટીચિંગ સાથે તેઓ જોડાયેલા છે જેબી વોટસન વર્તનવાદ શબ્દ આપનાર હતા વિકલ્પ બે સાચો તોન્દાયક પ્રયત્ન અને ભૂલ બી એફ સ્કીનર કારક અભિસંધાન વિકલ્પ બે સાચો જેબી વોટસન પેવલો અને સ્કીનર ખાલી જગ્યા સાથે જોડાયેલ છે પેવલો અને સ્કીનર સંરચનાવાદ નંબર બે વ્યવહારવાદ નંબર ત્રણ વર્તનવાદ નંબર ચાર સમષ્ટિવાદ તો દોસ્તો પેલો અને સ્કીનર બંને વર્તનવાદ સાથે જોડાયેલા છે એકસો સિત્તેર ખાલી જગ્યાનું માનવું હતું કે વ્યક્તિનું મનોવૈજ્ઞાનિક અને ભૌતિક વાતાવરણ એકરૂપ છે નંબર વ્યવહારવાદીઓ સંરચનાવાદીઓ ઉદ્દીપક પ્રતિચાર જોડાણવાદીઓ તો સાચો વિકલ્પ છે ઉદ્દીપક પ્રતિચાર જોડાણવાદીઓનું માનવું હતું કે વ્યક્તિનું મનોવૈજ્ઞાનિક અને ભૌતિક વાતાવરણ એકરૂપ છે નીચેનામાંથી કયા સૂત્ર વડે બુદ્ધિ આંખની ગણતરી કરવામાં આવે છે બુદ્ધિઆંકની ગણતરી નંબર એક એમ એ ભાગ્યા સો મે એમ એટલે મેન્ટલ એજ એટલે માનસિક ઉંમર સી એ એટલે ક્રોનોલોજીકલ એજ એટલે કે વાસ્તવિક ઉંમર એમ એ ભાગ્યા સો સી એ ભાગ્યા સો ગુણ્યા એમ એમ એ ભાગ્યા સી એ ગુણ્યા ભાગ્યા એમ એ ગુણ્યા તો સાચો જવાબ છે વિકલ્પ નંબર ત્રણ માનસિક ઉંમર ભાગ્યા વાસ્તવિક ઉંમર ગુણ્યા મેન્ટલ એજ ડિવાઈડેડ બાય ક્રોનૉલોજીકલ એજ ગુણ્યાસો એકસો બોતેર સ્ટેન્ડફર્ડ બીને માપદંડ નીચેનામાંથી સાનું માપન કરે છે નંબર એક બુદ્ધિ નંબર બે સર્જનાત્મકતા નંબર ત્રણ અભિયોગ્યતા નંબર ચાર વ્યક્તિત્વ તો દોસ્તો સ્ટેનફર્ડ બીને માપદંડ બુદ્ધિનું માપન કરે છે વિકલ્પ એક સાચો પ્રશ્ન એકસો તોતેર પરિસ્થિતિની સમગ્રતામાં રહેલા છિંદાઓ ગેપ્સ ને પૂરવાની પ્રક્રિયાને સમષ્ટિવાદીઓ શું કહે છે સમષ્ટિવાદીમાં સમષ્ટિવાદીઓ કહે છે કે સમસ્યારૂપ પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ કરવું અને સમસ્યારૂપ પરિસ્થિતિમાં તમામ ઘટકો વચ્ચે આંતરસંબંધ સ્થાપિત કરવો અને આ સ્થાપના કરવામાં આંતરસંબંધ સ્થાપિત કરવામાં સમગ્રતા ઊભી કરવામાં કોઈ ગેપ રહી જાય તો એના માટેનો વિચાર કરવો અને એ વિચાર કરવાની પ્રક્રિયાને શું કહે છે છીંડાઓ એટલે બધી જે ગેપ રહી જાય છે તે આંતરસૂજ નંબર બે સાતત્ય નંબર ત્રણ સમષ્ટિ નંબર ચાર એને વિશિષ્ટ નામ આપ્યું છે એટલે વિકલ્પ નંબર સાચો પ્રશ્ન એકસો ચુમ્બોતેર બાળકના મગજનો નેવું ટકા વિકાસ કઈ અવસ્થામાં થાય છે વિકલ્પો જોઈએ પૂર્વ શૈશવકાળ શૈષવકાળ ઉત્તર શૈષવકાળ પૂર્વ તરુણાવસ્થા તો દોસ્તો બાળકના મગજનો નેવું ટકા વિકાસ શેષો કાળમાં થાય છે વિકલ્પ બે સાચો પ્રશ્ન એકસો પંચોતેર પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી વિલહેમ વૂંચ નંબર બે ટીચનર નંબર ત્રણ પેવલો નંબર ચાર સ્કીનર દોસ્તો પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરવાનું શ્રેય વિલહેમ વૂંટને નામે છે એટલે વિકલ્પ એક સાચો એ સંરચનાવાદી હતા ટીચનર પણ સંરચનાવાદી હતા પણ વિકલ્પ એક એમાં જણાવેલ વિલ હેલ્મ વોન્ટ એમણે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સૌથી પહેલી વખત સ્થાપના કરી હતી પ્રશ્ન એકસો છોતેર વૈદિક સિદ્ધાંત મુજબ કારણ શરીરમાં કયા કોષોનો સમાવેશ થાય છે કોઝલ બોડી નંબર વન અન્નમય નંબર બે પ્રાણમય નંબર ત્રણ મનોમય નંબર ચાર આનંદમય તો સાચો વિકલ્પ છે આનંદમય વિકલ્પ નંબર ચાર પ્રશ્ન એકસો સિત્યોતેર શિક્ષક બાળકોને અપરિચિત શબ્દોના અર્થ આપે છે ત્યારે કયા પ્રકારનું અધ્યયન થાય છે અપરિચિત શબ્દોના અર્થ આપે છે કયા પ્રકારનું શબ્દ અધ્યયન થાય સંકેત સાંકળ સંકલ્પના શાબ્દિક સાહચર્ય તો દોસ્તો જ્યારે શબ્દોના અર્થ આપવામાં આવે શીખવવામાં આવે ત્યારે શાબ્દિક સાહચર્ય અધ્યયન થાય આ ચારે પ્રકારના અધ્યયન રોબર્ટ ગેને આપેલી અધ્યયનના પ્રકારની ક્રમિક શ્રેણીમાં ક્રમિક અધ્યયનના પ્રકારોમાંથી આ ચાર પ્રકારો લીધેલા છે એટલે અહીંયા શાબ્દિક સાચર્ય અધ્યયન થાય વિકલ્પ ચાર સાચો પ્રશ્ન નંબર એકસો ઇઠ્યોતેર સાના કારણે ઈરણ જાગૃત થાય છે ડ્રાઈવ સાના કારણે જાગૃત થાય છે નંબર એક જરૂરિયાત વર્તન નંબર બે ઉદ્દીપક નંબર ણ તો દોસ્તો જરૂરિયાતને કારણે હિરણ જાગૃત થાય જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી હિરણ જાગૃત રહે વિકલ્પ એક સાચો પ્રશ્ન એકસો ઓગણ્યાસી બ્રુનરના મતે જ્ઞાનાત્મક સંરચનાનો પાયાનો એકમ શું છે જ્ઞાનાત્મક સંરચના કોગ્નેટિવ સ્ટ્રકચર નંબર એક વાક્ય નંબર બે કોષ નંબર ત્રણ સ્કીમા નંબર ચાર સંકલ્પના દોસ્તો બ્રુનરના મતે જ્ઞાનાત્મક સંરચનાનો પાયાનો એકમ છે સંકલ્પના સ્કીમાં સાચો પ્રશ્ન નંબર એકસો એસી આજનો વીસમો પ્રશ્ન સૂચિ એક અને બે માં આપેલી માહિતીના આધારે સાચી જોડો બનાવો સૂચિ એકમાં મનોવૈજ્ઞાનિકોના નામ આપેલા છે ગાર્ડનર ગિલફળ તો થર્સ્ટર્ન સ્પીયરમેન ગોલમેન સૂચિ બેમાં સિદ્ધાંતો આપેલા છે બુદ્ધિના એમાં સામેગિક બુદ્ધિ સિદ્ધાંત જૂથ ઘટક સિદ્ધાંત બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત બુદ્ધિના ત્રણ પરિમાણો લઘુ જૂથ ઘટક અને વિશિષ્ટ ઘટક અમૂર્ત સામાજિક અને મૂર્ત બુદ્ધિ દ્વિઘટક સિદ્ધાંત તો દોસ્તો અહીંયા આપેલી માહિતીના આધારે કહી શકાય કે સૂચિ એકમાં એ ગાર્ટનર છે તો ગાર્ડનરે બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત આપેલો છે સૂચિ બેમાં ત્રણ નંબર પર મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી ગિલફર્ડ સૂચિ એકમાં બીમાં છે સૂચિ બેમાં બુદ્ધિના ત્રણ પરિમાણો જે ચાર સૂચિ બેમાં ચોથા નંબરે આપેલું છે આ બેની જોડ બને થોન્ડાઈક સૂચિ એકમાં સી તો એમણે અમૂર્ત સામાજિક અને મૂર્ત બુદ્ધિ જે સૂચિ બેમાં નંબર છ પર આપવામાં આવ્યું છે આ બેરી જોડ બને ડી થર્સ્ટન સૂચિ એકમાં તો થર્સ્ટન જૂથ ઘટક સિદ્ધાંત સૂચિ બેમાંથી બીજા નંબરે સ્પીયરમેન સ્પિયરમેને બુદ્ધિના દ્વિઘટક સિદ્ધાંત આપેલો સામાન્ય અને વિશિષ્ટ ઘટકની વાત કરેલી એટલે દ્વિઘટક સિદ્ધાંત કહેવાય તો એટલે સ્પીયરમેન ઈ સૂચિ એકમાં એની જોડે સૂચિ બેમાંથી દ્વિઘટક સિદ્ધાંત નંબર સાતનું જોડની જોડ બને છેલ્લે છે ગોલ્ડમેન સૂચિ એકમાં એફ તો એમણે સામેગી બુદ્ધિ સાથે જોડાયેલા છે એટલે એફ સૂચિ એક અને સૂચિ બેમાંથી નંબર એકની જોડ બને વિકલ્પો જોઈ લઈએ અહીંયા આપેલા છે આપણે જોઈતો ગયા છે કયો વિકલ્પ સાચો આવે છે વિકલ્પ એક સાચો આવે છે આપણે કહ્યું હતું એ પ્રમાણે એટલે ગાર્ડનર બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી ગિલફોડ બુદ્ધિના ત્રણ પરિમાણો થ્રી ડાયમેન્શન્સ ઓફ ધ ઇન્ટેલિજન્સ ત્રણ અમૂર્ત સામાજિક અને મૂર્ત બુદ્ધિ એબસ્ટ્રેક્ટ સોશિયલ એન્ડ કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ થર્સ્ટન જૂથ ઘટક સિદ્ધાંત ગ્રુપ ફેક્ટર થિયરી સ્પીયરમેન દ્વિઘટક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી ગોલમેન સામેગિક બુદ્ધિ ઇમોશનલ ઇન્ટેલિજન્સ તો દોસ્તો આ રીતે આજના વીસ પ્રશ્નો અહીં પૂરા થાય છે નંબર પૂર્ણ થાય છે દસમો વિડીયો ઝડપથી તમારી સામે રજૂ કરવામાં આવશે ત્યાં સુધી પૂરક સાહિત્ય વાંચતા રહેશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે ગુડ બાય ઓલ ધ બેસ્ટ